આપણે COVID-19 ના તમામ નિયમો તો પાલન કરશું, પણ સાથે સાથે પુનઃનુમોદન સંસ્કાર ના ઉદ્દામ હેતુ હશે. એમાંનો ઉદ્દામ હેતુ માંનો પહેલો હેતુ છે કે મા બાપ ની સેવા કરવી. એ દરેક સંતાનોની પહેલી ફરજ એ આવે કે મા બાપની સેવા કરવી. એ અકર્મી દીકરા એવા રે ડોસી ને ડોકરી કહીને બોલાવે, વાસણ માંજી દળના દરી ભાઈને જાજુ ભણાવે, વૃદ્ધાપણમાં અમે ખાશું ને પીશું એવી આશાથી પરણાવે. અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે. અકર્મી દીકરા એવા રે ડોસી ને ડોકરી કહીને બોલાવે. લગ્ન કર્યા પછી ભાઈ ને હવે ભેગું રહેવું ન ઉઠાવે, હું તો ને ઉતી જ હોય. લગ્ન કર્યા પછી ભાઈ ને હવે ભેગું રહેવું ન ઉઠાવે, નીત નવીન બાના કરીએ તો ઝટપટ નોખા થઈ જાવે. અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે. અકર્મી દીકરા એવા રે ડોસી ને ડોકરી કહીને બોલાવે. શીરો ને પૂરી પેંડા ને બરફી ખૂણામાં બેસીને ખાવે. શીરો ને પૂરી પેંડા ને બરફી ખૂણામાં બેસીને ખાય. તાઢો રોટલો ને તાજી છાયું મા બાપ ને ખવડાવે. અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે. અકર્મી દીકરા એવા રે ડોસીને ડોકરી કહીને બોલાવે. તો પૂર્ણાનું મદન સંસ્કાર કરવા પાછળના જે ઉદ્દામ હેતુ હશે, ઉદ્દામ હેતુ આવી રીતે ડિસ્કશન કરવાનું છે. તમે જોવ તો મુસલમાન સમાજ છે તો મુસલમાન સમાજના આપણે ઉદાહરણ દેવા ફાવે, કારણ કે કાસમભાઈ સવારના 4:45 જાગે, 5:30 ત્રોપાની લૂમ લઈ અને સાયકલ લઈ અને બજારમાં વેચી આવે. પાછા કાસમભાઈ આવે, દૂધ લઈ, દૂધનો ટોપલો હોય, ઘેરે ઘેરે જઈને દૂધ લેતા આવે. પાછા કાસમભાઈ આવે, ઘરમાં છે હરિકવાની હિંગુ હોય, કોઈ બદામ હોય, કોઈ જામફળ હોય, એ આખું બધું ભરી અને એ છે દૂધ બજારે જઈ કે કોઈ પણ જગ્યાએ જઈને દેતાવે. એ કર્મ કરે અને એનું કર્મનું ફળ મળે. આપણે કાસમભાઈનો બંગલો જોઈએ તો આપણે શું કે કાસમ તો જોવતો ખરા, કેવું બધી છે આલીશાન વસ્તુ. પણ આપણે બંગલા જોઈએ, સફળતા જોઈએ, પણ સફળતા પાછળનો આપણે એનો સંઘર્ષ નથી જોતા. એટલે જે મહેનત કેવી છે, એટલે તથાગત બુદ્ધની વિચારધારામાં મહત્વની વસ્તુ છે કર્મનો સિદ્ધાંત. આપણે કર્મ કરીએ, કારણ કે કિશોરભાઈ છે તો જુથળ છે, તો કિશોરભાઈ જુથળ હોય, દિવાસા હોય, આજુબાજુના માંગોળ તાલુકાના દરેક કામમાં કિશોરભાઈ હોય. આ કહેવાનો મિનિંગ એ છે કે આપણે કર્મને ફલીભૂત કરીને આગળ વધવું જોઈએ. હવે પછી દિવંગતને શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે હું નમ્ર વિનંતી કરીશ કમલેશભાઈ મંગાભાઈ ચુડાસમા. કમલેશભાઈ આવો.